नमस्कार विद्यार्थी मित्रों, हूँ शैलेश दर्शाणिया नु हार्दिक स्वागत करू छू। हवे आपणे यूनिट 9 छे हेडेक ए तो पूरो करी नाख्यो छे, पण आपणे आजे आ लेक्चर मां छे तेना पेरेग्राफ परथी जो प्रश्नो छे ए समझवाना छे। एटले खास ध्यान राखजो, बधा प्रश्नो छे ए परीक्षा माटे महत्वना छे, बराबर। जो अहींया पेलो पेरेग्राफ आपवामां आव्यो छे, प्रश्न शू छे के व्हाट वोज द इंस्ट्रक्टर व्हाट वोज द ऑर्डर ऑफ द ड्रिल इंस्ट्रक्टर के कसरतना शिक्षक नो शो हुकम हतो। तो व्हेन द मोस्ट ऑफ स्टूडेंट ऑन द ड्रिल ग्राउंड कम्प्लेन ऑफ स्प्लिटिंग हेडेक, के જ્યારે મોટા ભાગના ગ્રાઉન્ડમાં વિદ્યાર્થીઓ છે સખત માથાના દુખાવાનું બહાનું કર્યું, ધ ઇન્સ્ટ્રક્ટર ઓર્ડર ધેમ ટુ હોલ્ડ અપ ધેર આર્મ્સ, કે શિક્ષકે છે તેના હાથ ઊંચા કરવા માટે કહ્યું, એન્ડ એડેડ ધેટ, અને ઉમેર્યું કે હી વુડ ડિટેઇન ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝ, કે તે તેના માટે ખાસ કસરતનું સંશોધન કરશે, ધેટ વુડ ક્યોર ધેર હેડેક, કે જે તેના માથાના દુખાવાનો ઉપચાર કરશે। એટલે ઓર્ડર શું આપ્યો હતો કે ભાઈ જે કોઈ માથું દુખતું હોય એ પોતાના હાથ ઊંચા કરે, અને એના માટે શિક્ષકે છે એક કસરતનું નિર્માણ કર્યું છે, કરવામાં આવશે। અહીંયાથી ફસાણા હતા બધા, આપણે આગળ પાઠમાં જોયું હતું। બીજો પ્રશ્ન છે, વાય ધ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર ધેટ હી વોઝ ગ્લેડ ધેટ ડે, કે શા માટે કસરતના શિક્ષકે એવું કહ્યું કે તેઓ તે દિવસે ખુશ હતા। તો કે ધ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર્ડ ધેટ હી વોઝ ગ્લેડ ધેટ ડે બીકોઝ આફ્ટર અનાઉન્સિંગ પનિશમેન્ટ ફોર ધોઝ હુ હેડ હેડેક, કે જે ખોટું માથાના દુખાવાનું બહાનું કરતા હતા, તેની સજાની જાહેરાત પછી નો બડી ડેર ટુ લિફ્ટ હિઝ હેન્ડ, ડેર કરવું એટલે હિંમત કરવી, કોઈ તેનો હાથ ઊંચો કરવાની હિંમત ન કરી, ટુ કમ્પ્લેન અબાઉટ હિઝ હેડેક, કે માથાના દુખાવાની ફરિયાદ માટે, એન્ડ એવરીબડી ઇન ધ ક્લાસ જોઈન ધ ડ્રિલ, અને બધા જ ક્લાસમાં છે કસરતમાં જોડાયા, એટલા માટે જે કસરતના શિક્ષક છે એ ખુશ હતા, કારણ કે બધા જ જોડાણા હતા। ત્યાર પછીનો પ્રશ્ન પેરેગ્રાફ છે, અને એના ચાર પ્રશ્નો છે। પહેલો પ્રશ્ન છે, જુલાઈ 2018માં પૂછાઈ પણ ગયો છે, પ્રશ્ન છે કે વોટ ઇઝ એક્સક્યુઝ ફોર એન ઓથર, લેખક માટે શું બહાનું છે? તો કે હેડેક ઓર ઇન્ડિસ્પોઝિશન ઇઝ એન એક્સક્યુઝ ફોર એન ઓથર, કે માથાનો દુખાવો અથવા સામાન્ય બીમારી, આપણે આગળ જોયું હતું ને ઇન્ડિસ્પોઝિશનનો મિનિંગ શું થાય, સામાન્ય બીમારી એક બહાનું છે। વોટ શુડ અ ક્લાર્ક ક્લિયર ટુ હિઝ બોસ, કે બોસને ક્લર્કે શું કહેવું જોઈએ, તો શું સ્પષ્ટ કરવું જોઈએ? તો કે અ ક્લર્ક શુડ ક્લિયર હિઝ બોસ ધેટ, કે ક્લર્કે છે તેના બોસને સ્પષ્ટ કરવું જોઈએ, હી કેન નોટ અટેન્ડ હિઝ ઓફિસ, કે તે તેની ઓફિસમાં હાજરી આપી શકશે નહીં, જસ્ટ બીકોઝ હી ઇઝ ડાઉન વિથ હેડેક, કારણ કે તેને માથું દુખે છે, આવું ક્લિયર કરવું જોઈએ। તો કે વોટ ઇઝ રોંગ નોશન અબાઉટ હેડેક, નોશન એટલે ભાવના લાગણી, અકોર્ડિંગ ટુ ધ રાઇટર, કે લેખકના મત પ્રમાણે માથાના દુખાવા વિશે શું ખોટી ભાવના અથવા લાગણી છે અથવા માન્યતા છે? અકોર્ડિંગ ટુ ધ રાઇટર, એટલે લેખકના મત પ્રમાણે, ધેર ઇઝ નો સચ થિંગ્સ એઝ હેડેક ઓર ઇન્ડિસ્પોઝિશન, કે માથાનો દુખાવો અથવા સામાન્ય બીમારી જેવી કોઈ વસ્તુ જ નથી, ઇટ ઇઝ જસ્ટ એન એક્સક્યુઝ, તે એકમાત્ર બહાનું છે, એન એલિગન્ટ ફોલ્સહુડ, અને કાયદેસરનું જૂઠાણું, એલિગન્ટ ફોલ્સહુડ એટલે શું થાય, કાયદેસરનું જૂઠાણું, એટલે લેખક એવું માને છે કે ભાઈ એવી કોઈ બીમારી છે જ નહીં। અહીં શું કીધું છે, ઇલ્યુસ્ટ્રેટ ધ સ્ટેટમેન્ટ, કે સ્ટેટમેન્ટનું વર્ણન કરો, ધ વર્ડ ઇઝ નોટ યેટ રાઇપ ફોર સચ આઉટસ્પોકનેસ, કે દુનિયા છે હજુ આ સ્પષ્ટ વક્તા માટે પરિપક્વ નથી। તો કે ધ રાઇટર સેઝ ધેટ ઇન સ્પાઇટ ઓફ પ્રોડ્યુસિંગ રિયલ રીઝન, કે એનું વાસ્તવિક રીઝન એટલે કારણ છે બતાવ્યા છતાં, પીપલ ગીવ ફેક રીઝન ઓફ હેડેક,
टू गेट अवे फ्रॉम द वर्क के लोको काम थी बचवा माटे माथाना दुखावानो खोटू कारण आपे छे एज दे डिसलाइक के जे तेने गमतू नथी व्हाट दे लैक हियर इज करेज टू बी आउटस्पोकन व्हाट दे लैक हियर इज अ करेज टू बी आउटस्पोकन के जेने लेक એટલે અછત કરેજ એટલે હિંમત આઉટસ્પોકન કે જેને સ્પષ્ટ બોલવા માટેની હિંમતની અછત છે ધેરફોર ધ રાઇટર સેઝ ધેટ તેથી લેખક એવું કહે છે ધ વર્ડ ઇઝ નોટ રાઇપ ફોર આઉટસ્પોકનેસ કે દુનિયા છે હજુ સ્પષ્ટ બોલવા માટે પરિપક્વ નથી એટલે કે હજુ હિંમત નથી કરી શકતા હાચું બોલવાની એના પછીનો પેરેગ્રાફ છે હાઉ ઇઝ હેડેક એસેન્ટિયલ ફોર મેન્ટેનિંગ હ્યુમન રિલેશનશિપ ઇન વર્કિંગ ઓર્ડર કે દરેક કામોમાં માથાનો દુખાવો છે એ માણસના સંબંધોને જાળવવામાં કેવી રીતે જરૂરી છે એસેન્ટિયલ હોવું એટલે શું થાય જરૂરી આપણે તો લાસ્ટ પેરેગ્રાફમાં જોયું હતું ઇન અ વેરી હ્યુમરસ વે ધ રાઇટર સેઝ ધેટ હેડેક ઇઝ એસેન્ટિયલ ફોર મેન્ટેનિંગ અ હ્યુમન રિલેશનશિપ કે ખૂબ જ હ્યુમરસ વે એટલે ખૂબ જ માનવતાને રૂએ ધ રાઇટર સેઝ ધેટ લેખક એવું કહે છે કે હેડેક એટલે કે માથાનો દુખાવો છે માણસના સંબંધોને જાળવવામાં મહત્વનો છે ઇન એની નોર્મલ હાઉસહોલ્ડ કોઈ પણ ઘરોમાં પીપલ હાઈડ અનકમ્ફર્ટેબલ સિચ્યુએશન ઓન પ્રટેક્સ્ટ ઓફ હેડેક કે લોકો છે મુશ્કેલીની પરિસ્થિતિને છુપાવે છે ઓન ધ પ્રેટેક્સ ઓફ હેડેક બીજો પ્રશ્ન છે મેચ ધ ફોલોઈંગ એટલે જોડકું છે એનો અર્થ આપવાનો ફોર્સ વેસ કરવું એટલે છોડી દેવું તો એનો મિનિંગ શું થાય ડ્રોપ અને પ્લી એટલે બહાનું થાય તો એનો મિનિંગ શું થાય એક્સક્યુઝ ત્રીજો પ્રશ્ન છે વાય ઇઝ હેડેક નેસેસરી શા માટે માથાનો દુખાવો જરૂરી છે તો કે હેડેક ઇઝ નેસેસરી હેડેક માથાનો દુખાવો જરૂરી છે બીકોઝ કારણ કે ઇટ મેન્ટેન્સ અ હ્યુમન રિલેશન તે માનવ સંબંધોને જાળવે છે ચોથો પ્રશ્ન છે હાઉ ડઝ હેડેક મેન્ટેન હ્યુમન રિલેશન્સ કે માથાનો દુખાવો માણસોના સંબંધોને કેવી રીતે જાળવે છે તો કે સમટાઈમ્સ વી ડુ નોટ બીકમ ટુ હાર્સ ક્યારેક આપણે કઠોર બન ખૂબ જ કઠોર નથી બનતા એ હાર્સનો મિનિંગ શું થાય કઠોર વી મેક એક્સક્યુઝ ફોર સફરિંગ ફ્રોમ હેડેક એન્ડ મેન્ટેન ગુડ રિલેશન તેથી આપણે માથાના દુખાવાનું બહાનું કરીએ છીએ અને સંબંધોને જાળવીએ છીએ ક્યારેક આપણે કઠોર ન બનીએ એટલે સીધું શું કરી નાખીએ માથાના દુખાવાનું બહાનું કરીએ ચોથો પ્રશ્ન ચોથો પેરેગ્રાફ છે એમાંથી પ્રશ્નો છે હાઉ હેઝ હેડેક પ્રમોટેડ હ્યુઝ ટ્રેડ્સ કે માથાનો દુખાવો છે એ મોટો વેપાર શા માટે વધારે છે તો આપણે છેલ્લા પેરેગ્રાફમાં જોયું હતું કે હેડેક એઝ અ બીકમ અ કન્ફર્મ હેબિટ માથાનો દુખાવો એ છુપાયેલી ટેવ છે એમંગ ધ પીપલ એન્ડ ધે સર્ચ અબાઉટ ક્યોર ફોર ઇટ અને લોકો વચ્ચે તે લોકોની વચ્ચે તે છુપાયેલી ટેવ છે એન્ડ ધે સર્ચ અબાઉટ ક્યોર ફોર ઇટ અને તેઓ છે તેના સારવાર માટે શોધ કરે છે ટેકિંગ ધીસ એડવાન્ટેજ કે આ ફાયદો લઈ અ હ્યુઝ ટ્રેડ હેઝ ડેવલપ ઇન પ્રુવિંગ ક્યોર ફોર ઇટ તેથી તેના સારવાર માટે એક મોટો વેપારનો વિકાસ થયો છે Some people usually carry a tube from headache remedy in their pockets all the time. અમુક લોકો છે હંમેશા તેના ખિસ્સામાં માથાની દવા છે લઈને ફરતા હોય છે. Optimizers give a glasses guaranteed to relieve headache. કે ચશ્મા બનાવનાર છે માથાના દુખાવામાંથી રાહત માટે ચશ્મા આપે છે. તો આ એક પ્રકારનો વેપાર થયો ને શું થયો વેપાર થયો બીજો પ્રશ્ન ગીવ ધ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ માઇથ માઇથનો સમાનાર્થી શબ્દ આપો માઇથનો આમ તો મિનિંગ થાય દંતકથા પુરાણ તો ધ સિનોનિમ્સ ઓફ ધ માઇથ સ્ટોરી એટલે કે વાર્તા ઇલ્યુઝન બરાબર જો સ્ટોરી એટલે વાર્તા થાય દંતકથા અને વાર્તા બે એક જ છે
કે દંતકથા ઘણી વાર સાચી નથી હોતી, વાર્તાઓ તો આપણે ઘણી વાર સાચી હોતી નથી. અને ઇલ્યુઝન એટલે એક પ્રકારની કલ્પના, ખાલી માત્ર શું કરી શકે, કલ્પના, કલ્પના હોય, કાલ્પનિક, જેને આપણે શું કહી શકીએ, ઇલ્યુઝન નો મીનિંગ કાલ્પનિક. વોટ ઇઝ ધ સાઇન ઓફ કલ્ચર્સ એક્ઝિસ્ટન્સ? કલ્ચર એટલે સંસ્કૃતિ, એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ. સંસ્કૃતિનું અસ્તિત્વ, સંસ્કૃતિનું અસ્તિત્વ શું છે? તો કે અ કલ્ચર મેન ડઝ નોટ પ્રાઇડ ડીપલી, કે કલ્ચર્ડ મેન કે સાંસ્કૃતિક માણસ છે તેનો ઊંડો અભ્યાસ નથી નથી કરતો. હી ડઝન્ટ આર્ગ્યુ, તે વિરોધ પણ નથી કરતો. હી મોડેસ્ટલી લિસન, તે સ્વાભાવિક રીતે સાંભળે છે. વાય ડુ ધ સમ પીપલ લોસ્ટ, શા માટે અમુક લોકો બેચેન થાય છે? તો કે સમ પીપલ ફીલ લોસ્ટ ડ્યુ ટુ સેવર હેડેક, કે ખૂબ જ માથાના દુખાવાથી અમુક લોકો બેચેની અનુભવે છે. એના પછીનો પ્રશ્ન છે, હાઉ વોઝ હેડેક અ બોન ટુ રાઇટર ઇન હિઝ સ્કૂલ ડેઝ, કે લેખક માટે તેના સ્કૂલના દિવસોમાં માથાનો દુખાવો કઈ રીતે વરદાન રૂપ છે હતો, સોરી, ઇન હિઝ સ્કૂલ ડેઝ, કે તેના શાળા સ્કૂલના દિવસો દરમિયાન. વેન ધ રાઇટર એન્ડ હિઝ ક્લાસમેટ ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ ધ ડ્રિલ ગ્રાઉન્ડ, કે જ્યારે રાઇટર અને તેના સહપાઠી એટલે સાથે ભણતા ક્લાસમેટ કસરતના મેદાનમાં જવા ઇચ્છતા નહોતા. ધે પુટ ફોરવર્ડ ધ એક્સક્યુઝ ઓફ સ્પ્રેડિંગ હેડેક, તેઓ છે માથાના દુખાવાનું બહાનું આગળ કરી દેતા. એન્ડ ધે વેર રિલીફ ફ્રોમ ડ્રિલિંગ, અને તેઓને કસરત માટે મુક્તિ મળતી. ધસ ઇટ વોઝ અ બોન ફોર ધેમ, તેથી તે તેના માટે આશીર્વાદ હતો. જ્યારે જ્યારે એને કસરતમાં ન જવું હોય ત્યારે શું કરતા, એને આગળ ધરી દેતા, એટલે શું થઈ જતું, એના માટે આશીર્વાદ. બીજો પ્રશ્ન છે, હાઉ વોઝ ધ બોન હેડેક ટર્ન ઇન ટુ કર્સ બાય ધેર ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર, કે કેવી રીતે માથાનો દુખાવો આશીર્વાદમાંથી એક શ્રાપ બની ગયો, સોરી, તેના કસરતના શિક્ષક દ્વારા શ્રાપ બની ગયો. કર્સ એટલે શ્રાપ થાય, બુન એટલે આશીર્વાદ થાય. આ પણ પ્રશ્ન પૂછાય એવો છે, આ ધ્યાન રાખજો. બુન એટલે આશીર્વાદ, એનો વિરુદ્ધાર્થી શું થાય, કર્સ, ઓપોઝિટ, શ્રાપ. વેન મેની સ્ટુડન્ટ્સ સો ઓફન પુટ અપ ફોરવર્ડ ધ સેમ એક્સક્યુઝ ઓફ સ્પ્લિટિંગ હેડેક, કે જ્યારે ઘણા વિદ્યાર્થીઓ છે માથા એક જ માથાના દુખાવાનું બહાનું છે આગળ કરતા. વન્સ ધ ડ્રિલ ઇન્સ્ટ્રક્ટર ડિક્લેર, એક વખત તેના કસરતના શિક્ષકે એવું જાહેર કર્યું, ટુ શોર્ટ ધેમ આઉટ, તેનો ઉકેલ કર્યો. એન્ડ ડિટેન ધેમ ફોર સમ સ્પેશિયલ એક્સરસાઇઝ, અને તેના માટે ખાસ કસરતનું સંશોધન કરવાનું કહ્યું. ધસ આથી ધ બોન ટર્ન ઇન ટુ કર્સ ફોર ધેમ, તેથી એક આશીર્વાદ છે એક શ્રાપમાં ફરી ગયો. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ, બરાબર. નેક્સ્ટ હજુ પ્રશ્નો નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, યુનિટ 9 ના. ઓકે, વિડીયો જોવા બદલ આપ સૌ